છું કે રૂટિનમાં પણ તમે ડાયટ રેસિપી ફોલો કરી શકો છો, એટલે એમ કોર ડાયટ નહીં, પણ આપણે જે રૂટિનમાં જે રેસિપીઝ બનાવતા હોય એમાં થોડા ઘણા ચેન્જીસ કરીને તમે ડાયટ રેસિપી ઓલવેઝ તમે કરી શકો છો એમાંથી ક્રિએટ. તો આપણે એક આજે એવી જ સરસ મજાની રેસિપી બનાવવાના છીએ અને અપમ બનાવવાના છીએ. સાઉથ ઇન્ડિયન જે રેસિપી છે એમાં મેં મારો ટચ આપ્યો છે અને મિક્સ દાળ લીધી છે એમાં, અને એમાંથી અપમ બનાવશું અને એકદમ પ્રોટીન રિચ રેસિપી કહી શકાય. ઇવન તમે આને બ્રેકફાસ્ટમાં પણ લઈ શકો છો પ્લસ ડિનરમાં પણ લઈ શકો છો. ઓકે, અને જો આને બ્રેકફાસ્ટમાં લેવું હોય તો કઈ પ્રિપેરેશન આપણે કરી શકીએ એ તમારે જણાવવાનું રહેશે. યસ યસ ફોર શ્યોર. જો અત્યારે આપણે 5 દાળનો યુઝ કરવાના છીએ. અડદની દાળ છે, મસૂર દાળ છે, જેનો આપણે બહુ ઓછા પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ પણ જે સારું નથી, આપણે રૂટિનમાં સમાવેશ કરવો જોઈએ. યસ. પછી મગની મોગર દાળ છે, ચણાની દાળ છે અને મગની ફોતરાવાળી દાળ છે, અને સાથે આપણે ચોખાનું કોમ્બિનેશન પણ લીધું છે, એનું માપ હું તને જણાવી દઉં. જો આ રીતે બધી દાળને મેં પલાળેલી છે, પાપા કપ બધી દાળ લીધી છે એને પલાળેલી છે, અને સાથે ચોખા પણ લીધા છે એ પણ પાકપ. ઓકે, બધું 2 કલાક માટે પલાળી લીધું હતું અને પછી પાણી નિતારીને ક્રશ કરી લેવાનું છે. જો સરસ પીસાઈ ગઈ છે અને આ રીતે એકદમ જ ફાઇન પેસ્ટ રેડી કરવાની છે. એક બાઉલમાં લઈ લઈએ. તમે ડાયટમાં શું ખાઓ છો એની સાથે તમે કેવી રીતે ખાઓ છો ને એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જનરલી કેમ આપણે એકદમ ટીવી જોતા જોતા કે મોબાઈલ બાજુમાં પડ્યો હોય ને આપણું ધ્યાન મોબાઈલમાં હોય ને જમતા હોય, તો એનાથી કેવું થશે કે તમારું ધ્યાન જમવામાં નહીં રહે, અને જે આપણે જમતા હોય ને આપણી જે લાળ ભળવી જોઈએ ને એ ભળશે નહીં. એટલે એના કારણે શું થશે કે તમને પાચન બરાબર નહીં થાય, કેમ કે જે લાળ ભળશે ને એ પાચક રસો જે હોય અને પાચક દ્રવ્યો છે એ આપણા ફૂડમાં ઇન્કોર્પોરેટ કરશે, એટલે કે એડ કરશે, અને પછી તમને ખોરાક પચાવવામાં તમને મદદ કરશે. આજકાલ અને મોટા ભાગના લોકોને એવી જ ટેવ પડી ગઈ છે કે ટીવી જોતા જોતા ખાય, અથવા તો ફોન તો હોય જ છે, આપણે સ્ક્રોલ કરતા કરતા જ ખાતા હોઈએ. પણ એવું કે કોઈ પણ વસ્તુને તમે 3 મહિના ફોલો કરો ને તો એ આદત પડી જાય એવું મેં સાંભળ્યું છે. તો આજથી જ તમે એ આદત પાડજો કે નો ટીવી નો મોબાઈલ જમવા ટાઈમે. અને ખાસ તો છે ને આપણે પહેલાના જમાનાની જો વાત કરીએ તો સાથે બેસીને ખાવાનું એક આ પણ કારણ હતું. યસ, અને સ્પેસિફિકલી નીચે બેસીને જમતા. અત્યારે તો આપણે ડાઇનિંગ ટેબલ પર બેસીને જમીએ છીએ, પણ નીચે બેસીને જમો તો એ તમારી પાચન માટે હેલ્પફુલ છે, એટલે એ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને કેટલા ઇન્ટરવલ પર તમે કયો ખોરાક લઈ રહ્યા છો એ પણ બહુ મેટર કરે છે. યસ, ઓબ્વિયસલી. હવે આમાં આદુ મરચાંની પેસ્ટ છે એ નાખું છું, 1 મોટી ચમચી, કેમ કે આપણે તીખાસમાં બીજું કશું લેવાના જ નથી આમાં. હવે આપણે એક વઘાર કરવાનો છે એ કરી લઈએ. 1 નાની ચમચી તેલ લઉં છું. તમે આ સેમ રેસિપીને આથો આપીને પણ કરી શકો છો. અત્યારે આપણે ઇન્સ્ટન્ટ વર્ઝન બનાવી રહ્યા છીએ. આથો આપવો હોય તો તમારે 4-5 કલાક ગરમ જગ્યાએ રાખી દેવાનું અને પછી આથો આવી જશે. તો પૂર્વ તૈયારીમાં બ્રેકફાસ્ટ માટે કેટલું કરી શકાય? ખાલી દાળ પલાળવાની રહેશે, બસ બીજું કશું જ નહીં. તો ક્રશ કરીને આવી રીતે વઘાર કરીને પણ આપણે કદાચ જો રાતના મૂકી દઈએ તો ચાલે? હા ચાલે, પણ જો તમારે આથો આપવો હોય ને તો એ રીતે કરવાનું, અધરવાઇઝ તમે ફ્રેશલી કરી શકો છો. તો તમારે એમાં ફ્રૂટ સોલ્ટ એડ કરવાનો રહેશે. બને ત્યાં સુધી કે તમે બ્રેકફાસ્ટમાં ફ્રેશ વસ્તુનો વધારે ઉપયોગ કરો ને તો વધારે સારું. ઓવરઓલ આપણા સ્વાસ્થ્ય માટે સારું. યસ, અને સ્પેશિયલી તમે દહીંનો ઉપયોગ કરો ને તો બેસ્ટ છે સવારના ટાઈમે, કેમ કે દહીં છે એ પ્રોબાયોટિક છે. જેમ કે અત્યારે આપણે અપમ બનાવીએ છીએ તો એની સાથે તમે 1 વાટકી દહીં લઈ લો, પ્લસ તમે ડોસા બનાવો છો અથવા તો ઉપમા બનાવો છો કે પૌવા બનાવો છો, બધાની સાથે તમે દહીં તો લઈ જ શકો છો,
પ્રોબાયોટિક છે એટલે તમને પાચન ક્રિયામાં બહુ હેલ્પફુલ થશે, જે ગટ ફ્રેન્ડલી બેક્ટેરિયા કહીએ આપણે, કે જે પાચનની ક્રિયામાં હેલ્પફુલ થાય એ બેક્ટેરિયા તમને દહીંમાંથી મળશે. યસ, તો જ્યારે આ પ્રકારનો નાસ્તો કરતા હોઈએ સાથે દહીં લેતા હોઈએ તો મારું એવું માનવું છે કે એ વખતે ચા કોફી દૂધ એવું ન લેવું જોઈએ. યા યા, એવું જ છે. હા, ચા તમે પહેલા લઈ લો અથવા તો પછી પણ લઈ શકો. હા, રાઈટ. હા, તેલ ગરમ થઈ ગયું છે, રાઈ એડ કરું છું નાની ચમચી, અડદની દાળ છે એક ચમચી, દાળિયાની દાળ છે એક ચમચી, સૂકી મેથી છે 5 ચમચી, લીમડાના પાન છે 10-12, અડદની દાળ થોડી પિંકિશ થાય ને બદામી રંગ જેવી ત્યાં સુધી એને વઘાર થવા દઈશું. હવે ઈંગ એડ કરી દઈએ છીએ, વઘાર રેડી છે, રેડી દઈએ. હું તો એવું પ્રિફર કરું કે તમે જમતા હોય ને ત્યારે નાની પ્લેટ છે, નાની ચમચી છે અથવા તો ફોક છે એનો યુઝ કરો. જો એવું કરશો ને તો તમે પોર્શન કંટ્રોલ કરી શકશો. યસ, પહેલા તમે મોટી પ્લેટ લીધી હોય ને એમાં બધું તમે ભરીને જમતા હોય, રાઈટ, તો એ જ એની જ સામે તમે નાની પ્લેટ લેશો ને તો ઓછું જમાશે અને તમને ખ્યાલ રહેશે કે મેં કેટલી વાર લીધું ફૂડ, મારી પ્લેટ ખતમ થઈ જશે. અને ઓછું ખાવું હોય ને તો એક એવો નિયમ રાખવાનો કે એક જ વખત એ નાની પ્લેટ લેવાની અને એમાં ભરીને ખાવાનું, પછી બીજી વાર લેવાનું નહીં. અને ચમચી પણ નાની લેવાની જેથી કરીને થોડું જ પોર્શન આવશે. હા, તો એક નાની ટિપ છે, પણ તમે જો યુઝ કરશો ને તો બહુ જ બેનિફિશિયલ છે તમારી હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરું છું. થોડી હળદર ઉમેરીએ છીએ, 2 ચપટી જેટલી. ફૂડ સોલ્ટ ઉમેર્યા પહેલા પણ ફીણીએ છીએ આપણે, એની પહેલા પણ ફીણીએ છીએ, કેમ કે આપણે આ જે ક્રશ કરીને પછી ડાયરેક્ટલી લઈએ જ છીએ, આપણે અત્યારે આથો નથી આપ્યો એટલા માટે ફીણીએ છીએ. પણ દાળને થોડી ફીણીએ તો આપોઆપ થોડી ફ્લફીનેસ આવી જ જાય, જેનાથી સોફ્ટ થાય અપમ રેડી. ફ્રૂટ સોલ્ટ ઉમેરું છું 1 નાની ચમચી. હવે આપણે પેનને થોડું તેલથી ગ્રીસ કરી દઈએ. આની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો. જો બેટર રેડી છે અને એકદમ જ ફૂલી ગયું છે, અપમ ઉતારી લઈએ. હવે આને બંને સાઈડથી એકદમ સરસ બદામી રંગના થાય ને ત્યાં સુધી એને કૂક કરવા માટે રાખી દઈએ. અને ઢાંકવાની કેવી કઈ જરૂર નથી? ના, જરૂર નથી. અપમ બંને બાજુથી શેકાઈ જાય એટલી રાતો હવે આપણે જોવી જ પડશે. તો આપણે અપમ કૂક કરવા માટે મૂક્યા હતા, તો હવે કૂક થઈ ગયા કે નહીં ચેક કરી લઈએ. અપમ મસ્ત રેડી છે, જો બંને સાઈડથી સરસ બદામી રંગના થઈ ગયા છે. સર્વ કરી દઈએ. અને અપમને ગરમ ગરમ ખાવાની જ વધારે મજા આવશે. અને જો તમે સવારનો નાસ્તો ના કરતા હોય ને અને તું પણ, તો આજથી ચાલુ કરી દેજો પ્લીઝ, કેમ કે સવારનો નાસ્તો તો કમ્પલસરી છે, કરવો જ જોઈએ. અને હું કાલે જ નાસ્તો કરીશ અને આજ બનાવીને ખાઈશ. ઓકે, અને તમે પણ. અને સાથે મેં તને કીધું એ પ્રમાણે વલોવેલું દહીં, દહીંને થોડું વલોવી લેવાનું છે, એ પાચનમાં ખૂબ જ હેલ્પફુલ થશે તમને. સાદું દહીં હોય ને એને ખાલી થોડું મેન્યુઅલ બીટરથી બીટ કરી લેવાનું, અધરવાઇઝ તમે ચમચીથી પણ કરી શકો છો. ઉપર થોડું મરચું, થોડું મીઠું, તો રેડી છે એકદમ જ હેલ્ધીલિશિયસ મિક્સ દાળના અપમ અને સાથે દહીં સર્વ કર્યું છે.